न्यूज चैनल में हूँ भरत विष्णु स्वामी आप सबनु हार्दिक स्वागत करू छू। आज अपनी साथ एक एवी महिला जे गृहिणी होवा सत्ता एक आखा अमरेली जिला नु समग्र अमरेली जिला नु नेतृत्व करती हो एवी महिला अमरेली जिला ना जिला प्रमुख महिला जिला प्रमुख जेनीबेन ठुमर बेन से आपनु हूँ अमारा आ स्टूडियो नी अंदर हार्दिक स्वागत करू छू। आप एक गृहिणी होवा सत्ता अमरेली जिला नो आपको कारोबार आपको कारोबार संभालो छो तो एक गृहिणी एक घर नी जवाबदारी केवी होय छे ई खबर होय छे એટલે ઘર ની જવાબદારી સંભાળતા સંભાળતા આ અત્યારનો જે પીરિયડ ચાલે છે એમાં ઘર સંભાળવું પણ બહુ અઘરું હોય છે તો એ ઘર સંભાળતા સંભાળતા તમે આ સમગ્ર અમરેલી જિલ્લાને નેતૃત્વ પૂરું પાડો છો અને એનો આખો કારોબાર કઈ રીતે સંભાળશો આ બંને કઈ રીતે તમે એડજસ્ટ કરી શકો છો? ગૃહિણી હોવાની સાથે સાથે જિલ્લા પંચાયતનો વહીવટ કરવો રાજકારણ જેવા આજના જમાનામાં થોડાક જે અઘરા ગણાતા ફિલ્ડમાં પ્રવેશ કરવો અને આ બંને ખૂબ સારી રીતે બેલેન્સ કરીને એક સાથે ચલાવવો એ કદાચ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે કહેવા માંગુ છું કે એ કદાચ એ અંદરની સ્ત્રીની શક્તિ કે પોતાની ઈચ્છા શક્તિ એનું પરિણામ હોઈ શકે કારણ કે મારા ઘરમાં હું જયારે નાનેથી મોટી થતી હતી ત્યારે એક એવું વાતાવરણ હતું કે મારા ફાધર ને મારા પપ્પા વિરજીભાઈ ઠુમર જે માજી સાંસદ આ વિસ્તારના રહી ચૂક્યા છે ત્યારે હું એમને જોતી હતી નાનપણથી કે એ કેટલા સતત વ્યસ્ત રહેતા હતા અમારી સાથે પણ એટલો સમય પસાર કરતા હતા અને એ જોતા જોતા ક્યાંક ને ક્યાંક નાનપણથી એવી ઈચ્છા ધરબાયેલી હતી કે મારે પણ ક્યારેક આવું વ્યસ્ત રહેવાનું થાય તો હું પણ કરી શકીશ અને એ એ વખતમાં એક મેન્ટલી ગ્રોથ થતું ગયું અને એના પછી મારું ભણતર પૂરું થયું મારા લગ્ન થયા ત્યાર પછી એક જે જૂની કે એક્ટિવ થાવ ત્યારે એવો કોઈ વિચાર નહોતો કે રાજકારણમાં આવું કે જિલ્લા પંચાયતના સદસ્ય બનવું કે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવું પણ એક મગજમાં એવું હતું કે એક્ટિવ થાવ લગ્ન થઈ ગયા છોકરાઓ થઈ ગયા પછી હવે સમય મારા માટે નીકળે એવું થોડું ઘણું વિચારવાની શરૂઆત મેં કરી અને એક બહુ સરસ વચ્ચે બુકમાં વાંચતી હતી અર્ધ જાગૃત મનની શક્તિ અપાર શક્તિ એટલે અર્ધ જાગૃત મનમાં એવું હતું કે એક્ટિવ થાવ તો જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ અને એવા સંજોગ અચાનક જ ઊભા થઈ ગયા કે અહીંયાથી લડવાની મેં ઈચ્છા દર્શાવી અને ટિકિટ પણ મળી ગઈ એના પછી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બની ગયા અને સાથે સાથે મારે જે વર્ષોથી એક સપનું મગજમાં હતું કે એક્ટિવ થાવું અને એટલી સતત વ્યસ્ત લાઈફ જીવું તો એ હવે મારા માટે પરિસ્થિતિ ઊભી થઈ કે ઘરનું બેલેન્સિંગ કરવાનું છોકરાઓને જોવાનું છોકરાઓ પણ નાના નાના છે એમનું સ્કૂલનું જે ઘરની જવાબદારી છે એમાંથી છટકી ન શકો અને સાથે સાથે આ પણ કરવાનું પણ એક ઈચ્છા શક્તિ એવી દ્રઢ હતી કે બે વસ્તુ એક સાથે થઈ શકે તો જોગાનો જોગ લોકોનો સપોર્ટ ઘરનો સપોર્ટ મારા હસબન્ડનો સપોર્ટ બધાનો એટલો સારી રીતના મળ્યો કે અત્યારે લગભગ કંઈ અઘરું નથી પડતું પણ મજા આવે છે અને આ મજા આવે છે એટલે જ આ થઈ શકે છે એવું મારું માનવું છે। બરોબર છે તમારે રાજકારણ તો કહેવાય કે ગર્ભથી વાત છે તમને પણ એવું વાતાવરણ હોવા છતાં જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો જ આ શક્ય બને છે ને કે તો ઘણા રાજનેતાના છોકરાઓ છોકરીઓ જોઈએ છે કે એનામાં નથી સ્ટેમિના જે આજે તમારામાં છે અને એ તમે જે કીધું જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો જ આ શક્ય બને બરોબર તો હવે ઘણી મહિલાઓ સ્ટ્રગલ કરતી હોય છે અને પછી નાસીપાસ થઈ જતી હોય છે તો એના માટે તમે શું મેસેજ આપવા માંગો છો કે ભાઈ સફળ થવું હોય તો ક્યાં ક્યાં પાસાઓને સાથે લઈને કઈ રીતે એને બેલેન્સ કરીને આગળ વધવું અને કઈ રીતે આપણે સફળતા સુધી પહોંચી શકાય છે? ઘણી બધી મહિલાઓ સ્ટ્રગલ કરતી હોય છે તમે કીધું એમને પણ આગળ પહોંચવાની કે આગળ સફળ થવાની ઈચ્છા હોય છે પણ ક્યાંક ને ક્યાંક નાસીપાસ થતી હોય તો એના માટે પણ હું એવું વિચારું છું કે જ્યાંથી તમે પ્રયત્ન છોડી દો છો એના કદાચ થોડા આગળથી જ તમને સફળતા મળવાની હોય શકે પણ એ ત્યારે નક્કી થાય કે જ્યારે તમે પ્રયત્ન ચાલુ રાખો
એટલે ઘણું અઘરું પણ સમાજમાં થઈ જતું હોય છે, મહિલાઓ આગળ આવવા માંગતી હોય પણ ક્યાંક ને ક્યાંક એમને એટલા બધા સંઘર્ષ કરવા પડતા હોય છે કે આગળ નથી વધી શકતી. પણ એમના માટે હું એટલું જ કહેવા માંગુ કે તમે જો તમારા સફળતા તમારે મેળવવી છે અને તમારા લક્ષ્ય ઉપર તમારું ધ્યેય તમે સિદ્ધ કરી રાખો, ધ્યેય બનાવી રાખ્યું છે કે અહીંયા પહોંચવું જ છે અને સંઘર્ષ ન મૂકો તો આજે નહીં તો કાલે, કદાચ વહેલું નહીં તો મોડું, કદાચ કોઈને કોઈ સંઘર્ષ કર્યા વગર પણ મળી જતું હોય, સામે તમને સંઘર્ષ કરીને પણ મળતું હોય, પણ પ્રયત્ન ચાલુ રાખો તો વહેલા મોડા મળે જરૂર છે. હવે ઘણી ઓફિસોની અંદર અને તમે જે ફિલ્ડ છો રાજકીય ફિલ્ડ, એમાં તો મહિલાને આગળ વધવું બહુ કઠિન છે, બહુ અઘરું છે, અને આ પીરિયડની અંદર મહિલાની સલામતીનું પણ જોખમ હોતું હોય છે, તો મહિલાએ આવા ઓફિસની અંદર કે આવા ક્ષેત્રની અંદર પોતે કઈ રીતે સલામત રહી શકે છે અને આગળ વધી શકે છે? મારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લગભગ સવા વર્ષથી હું જિલ્લા પંચાયતના પ્રમુખ બની છું. જાન્યુઆરી 2016 થી આ માર્ચ 2017 ચાલે છે. હું સતત આખો દિવસ જિલ્લા પંચાયતમાં ઓફિસોમાં બેઠી હોઉં છું કે જ્યાં સ્ત્રીઓ તો ભાગ્યે જ આવે છે અથવા તો નથી આવતી, મોટા ભાગે પુરુષો આવે છે. એ કયા બેકગ્રાઉન્ડમાંથી કયા મેન્ટાલિટીમાંથી આવતા હોય એ પણ હું નથી જાણતી હોતી. સાથે સાથે કોઈ કાર્યક્રમો હોય તો કાર્યક્રમોની સાથે અમારે ટ્રાવેલ પણ કરવાનું થતું હોય છે, કોઈના પ્રસંગો પર હાજરી આપવાની કે મીટિંગો હોય તો એ પણ એમાં પણ હાજરી આપવાની થતી હોય છે. પણ ભગવાનની કૃપા ગણો કે એક તમારી ઈચ્છા શક્તિ ગણો, આજ સુધી મારી સાથે એવું ક્યારેય કોઈએ વર્તન નથી કર્યું કે જેનાથી સલામતીનો સવાલ મારા થકી ઊભો થાય. તો હું બીજા ઘણી બધી વાર આવું થતું હોય છે પણ એના માટે પણ હું એવું કહી શકું કે એકવાર તમે મક્કમ હો, એકવાર તમે દ્રઢ હો અને તમે સામેવાળા પાત્ર સાથે તમારી મક્કમતાનો સંદેશો પહોંચાડી શકતા હો તો તમે ખુદ પોતાની રીતના સલામત રહી શકો છો, એમાં કોઈ બેમત નથી. હવે ઘણી વખત ઘણી મહિલાઓને રાજકીય, આપણે અત્યારે અમરેલીની જો વાત કરીએ તો અલકાબેન ગોંડલિયા અને જિલ્લા પંચાયતમાં તમે બે મહિલાઓ જે આજે મહિલાઓને ઉદાહરણ પૂરું પાડે છે કે ભાઈ રાજકીય ક્ષેત્રે તમે શા માટે આગળ વધી શકો, તો આવી રીતે ઘણી મહિલાઓ આગળ વધવા માંગતી હોય છે રાજકીય ક્ષેત્રમાં, તો એને તમે હું મેસેજ આપવા માંગુ છું? રાજકીય ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ માટે એટલી બધી તકો નો વિસ્તાર થયો છે કે જો કોઈ મહિલા પોતે રાજકીય કારકિર્દી ઘડવા માંગતી હોય કે રાજકારણમાં પ્રવેશવા માંગતી હોય, જેનો ઉદ્દેશ ખરેખર લોકોની સેવા કરવાનો હોય, જેનો ઉદ્દેશ ખરેખર લોકોને બહેનોને ખાસ કરીને રાજકીય પ્રવાહ સાથે જોડવાનો હોય અને એ ઉદ્દેશ સાથે જો રાજકારણમાં પ્રવેશ કરે તો મને લાગે છે કે અત્યારે એટલી બધી તકો છે, એટલું બધું તમારું મહિલા તરીકેનું મહત્વ અત્યારે આખા સમાજમાં વધી રહ્યું છે કે જો તમે એક આ પર્ટિક્યુલર ઉદ્દેશ સાથે તમે રાજકારણમાં, એ પક્ષ કોઈ પણ હોય, પણ રાજકારણમાં પ્રવેશ કરો તો રસ્તો તમે તમારી જાતે બનાવી જ શકો એ અત્યારના વાતાવરણમાં લગભગ નક્કી છે. હવે તમે કીધું કે તમારી દ્રઢ ઈચ્છા શક્તિ તો 100% નો ડાઉટ આજે ઈ તમે અહીંયા પહોંચ્યા છો, પણ અહીંયા પહોંચવામાં તમારા પિતાશ્રીનું માર્ગદર્શન તો મળતું રહેતું છે? અહીંયા પહોંચવામાં મારા પિતાશ્રીનું માર્ગદર્શન સાથે સાથે જિલ્લાના જે આગેવાનો, જે પહેલા સિનિયર આગેવાનો આપણે કહી શકીએ એમનું માર્ગદર્શન, જે અત્યાર સુધી જિલ્લાની આગેવાની કરતા આવ્યા છે એના નાના મોટા એવા ઇન્સિડન્ટ, એવા ઉદાહરણો, એ દરેક વસ્તુની મારા પપ્પા સાથે ડે ટુ ડે અમારે ચર્ચા થતી હોય છે. જ્યારે સવારે અમે ચા પીતા હોઈએ, નાસ્તો કરતા હોઈએ ત્યારે આજનો દિવસ કેવી રીતનો પસાર કરવાનો છે, રાત્રે પાછા એકબીજા આવો સંવાદ કરીએ, એ પણ મને ટોકે કે તારે આવું નહીં કરવું જોઈતું, તું હવેથી તું આવું કરજે. એટલે આવી રીતના એક સતત માર્ગદર્શન દરેક તરફથી મળતું રહે છે અને એ દરેકની ચર્ચા છેલ્લે મારા ફાધર સાથે કરતા હોઈએ ત્યારે એનો નિષ્કર્ષ કે હવે પછીનું શું કરવું, કેવી રીતના કરવું, એ પણ મને ખૂબ ફાયદારૂપ, મદદરૂપ બનતું હોય છે. એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય એવું કહેવામાં આવે છે, તો એક સફળ સ્ત્રીની પાછળ તમારા હસબન્ડનો હાથ હશે એવું હું 100% એવું માનું છું કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય
પણ એક સ્ત્રી જ્યારે આગળ વધતી હોય ત્યારે એની પાછળ બે પુરુષનો હાથ હોય, એક તો એના પિતાજી જે હર હંમેશ પોતાની દીકરીને આગળ વધવા માટે પ્રેરણા આપતા હોય, અને એનાથી પણ વધારે એમના સ્ત્રીનો હસબન્ડ, એનો પણ એટલો જ હાથ હોય, એનો પણ એટલો જ સહકાર હોય, તો જ એક સ્ત્રી આગળ વધી શકે. કારણ કે આજે જ્યારે હું આ કામ જિલ્લા પંચાયતનું કે કરતી હોય ત્યારે મારા હસબન્ડની જવાબદારી થઈ જતી હોય છે કે એ ઘરનું નાનું મોટું કે છોકરાઓને કદાચ માનસિક સપોર્ટ પૂરું પાડવાનું હોય તો એ કરે, અને જો એ ના કરે તો પછી મારા માટે આ શક્ય ન બને. તો હું એ દ્રઢપણે માનું છું કે એક સ્ત્રી જો સફળ થતી હોય તો એની પાછળ એના હસબન્ડનો 90% હાથ હોય, ત્યારે જ સ્ત્રી આગળ વધી શકતી હોય છે. હવે તમારું કાર્ય પદ્ધતિ હું અહીં આવતો હોઉં છું, ઘણી વખત તમે કોઈ મેટરને લઈને જોતા હોય છે કે તમારી જે કાર્ય પદ્ધતિ છે બહુ જ ઉમદા છે, જોઈએ છે કે અહીંયા તમે ઘણી વખત જે પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય છે, મેં તો મારી નજરે જોયેલા છે કે બહારના જે લોકો અહીંયા તમારી સાથે પ્રશ્નો લઈને આવે છે અને અહીંયા સ્થળ ઉપર એનું નિરાકરણ કરતા મેં તમને જોયા છે, તો મને એવું લાગે છે કે આવનારી વિધાનસભાનો ચહેરો કદાચ જેનીબેન કુંવર બની શકે. અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે હું આ હોદ્દાને શોભાવી રહી છું ત્યારે અત્યારે મારું માનસિક ઉદ્દેશ અને ધ્યેય ફક્ત જિલ્લા પંચાયત થકી લોકોના પ્રશ્નોનું નિરાકરણ હું કેવી રીતના કરી શકું એ જ હોઈ શકવું જોઈએ. પણ હા, લોકોનો પ્રેમ સહકાર એટલો મારી સાથે જોડાવા માંડ્યું છે કે ઘણી વાર લોકો કાર્યકરો આવીને મને કહેતા હોય છે કે બેન તમે વિધાનસભા લડો તો વધારે અમને સરળતા થશે. એના માટે હું એટલું જ કહું કે આ તમારા લોકોનો કાર્યકરોનો અને લોકોનો પ્રેમ છે કે હું કંઈક કરું છું તો એની નોંધ લેવાય છે, અને એ જ મારા માટે વધારે પડતું થઈ પડે છે. તો આવનારી વિધાનસભા લડવી કે ના લડવી એ મારા ઉપર નહીં કરતા, એનું નિર્ણય પાર્ટી કરે. કારણ કે 2017નું વર્ષ આ ચૂંટણીનું વર્ષ જ આવી ગયું છે અને આ હવેના વાતાવરણમાં ચૂંટણી એટલી બધી મહત્વનો રોલ ભજવવાની છે ત્યારે હજી હું તો આ ફિલ્ડમાં કે રાજકારણમાં પાપા પગલી કરતી છું, તો આગળની ટિકિટ પણ મને મળે એના માટે હું કંઈ પણ અત્યારે ના જ કહી શકું. ના, મને તો જે સૂત્રોના માધ્યમથી માહિતી મળે છે એના માધ્યમથી કે તમારા માટે બાબરા રાઠી વિધાનસભા બેઠક માટેની તૈયારી ચાલી રહી છે, તો એનામાં કેટલું તથ્ય છે? એના માટે અત્યારે જે સૂત્રો મેં ફરીવાર જેમ કીધું એમ ફરીવાર એ જ કહીશ કે હું જિલ્લા પંચાયતની સીટ મારી બાબરા આવે છે. મારા પપ્પા અત્યાર સુધી જે ચૂંટણીઓ લડ્યા એનું લગભગ બાબરા કુકાઓ અને વડિયા બેઠક ઉપરથી લડ્યા હતા. હવે એ સીટ બદલાઈને લાઠી બાબરા થઈ ગઈ છે અને હું પણ જોગાનું જોગ બાબરા જિલ્લા પંચાયતના બાબરાની જે જિલ્લા પંચાયતની સીટ છે એના ઉપરથી હું મારું પ્રતિનિધિત્વ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કરું છું. એટલે સૂત્રો એના ઉપરથી કદાચ પોતાની રીતના નિર્ણયો કે નક્કી કરતા હોય કે ધારણાઓ કરતા હોય, પણ એનું મારા તરફથી જો કોઈ લાઠી બાબરા માટે તૈયારી થતી હોય એવું મારા મતે હું તો માનતી નથી કે હું એવી કોઈ તૈયારીઓમાં હજી સુધી જોડાઈ પણ નથી. સતત તક મળશે તો તક મળશે અને મને એવું કહેવામાં આવશે પાર્ટી તરફથી કે તમે લડો તો વધારે સારું છે, તો ફરી એકવાર કે પાર્ટી માટે એમના પાર્ટી છે તો હું છું, અને જો એમનો આદેશ મને કોઈ મળશે તો હું એમાં ના નહીં પાડું. પણ આવી કોઈ તૈયારીઓ અત્યારથી કરવાની મારા તરફથી કે ટિકિટની માંગણી કરવાની એ હજી સુધી કોઈ શરૂઆત કરી નથી. હવે અંતે આપણે મહિલા દિવસ છે તો મહિલા દિવસના અનુસંધાને તમે મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો? મહિલા દિવસના અનુસંધાને હું મહિલાઓને એટલું જ કહેવા માંગુ છું આજે કે સ્ત્રી એ પુરુષની સમોવડી બનવાનો પ્રયત્ન કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક દરેક ફિલ્ડમાં સમોવડી બની રહી છે. પણ આજે એક મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મહિલાઓને કહેવા માંગુ છું કે આપણે કોઈનું સમોવડું બનવાનું નથી. મહિલા એનું આખું અસ્તિત્વ, મહિલા એની આખા સ્વભાવ જુદો છે અને પુરુષ એનું અસ્તિત્વ અને સ્વભાવ જુદા છે. એટલે તમે જે છો એમાં તમે આગળ વધો. પુરુષના સમોવડા થવા માટે તમે જે મહિલા છો એનું તમારા પણ ન ખોતા અને તમારા જે કંઈ પણ કરવું છે જેમાં તમને આનંદ આવે છે, મહિલાઓને જેમાં તમે પોતે આગળ વધવા માંગો છો એમાં દ્રઢપણે નિશ્ચય કરી લો કે હવેથી મારે આ કરવું છે અને સમોવડ્ય બનવાની લાઈનમાં આપણે આપણો સ્વભાવ ના છોડી દઈએ એવી હું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને
આવનારું કાલ એ મહિલાઓની કાલ નહીં હોતા આપણા બધાની કાલ થાય અને સારી કાલ થાય એના માટે હું આપ સૌને શુભેચ્છા સંદેશ પાઠવું છું. ખૂબ ખૂબ અભિનંદન જેનીબેન, આજે તમે તમારા વ્યસ્તતાની અંદર અમને અમારી નમોનું હિન્દુસ્તાન ચેનલને મહિલા દિવસ પર સમય આપી અમારી સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, આપની પૂરી ટીમને આભાર. નમસ્કાર.